बीज है એને શું રાખવામાં આવતો તો એક લાકડાની પેટીમાં રાખવામાં આવતો હતો અને એ લાકડાની પેટીમાં રાખતા અને જે એની અંદર લીમડાના પાનને અમુક દવા છે એ જે હોય દેશી એ મૂકી અને એને રાખતા હતા જેથી કરીને બગડે નહીં અને દામજીભાઈ એવું કહે છે કે દામજીભાઈ છે એનો પરિવાર જ્યારે છે એ શિયાળાની ઋતુ આવે ત્યારે સરસ મજાના શાકભાજી ઉગાવતા અને શાકભાજીના મસાલા ભરી અને એ દેશી ઊંધિયું એટલે કે ઉંબાડિયું બનાવતા અને આ બધું કરતા અને બધા પરિવાર સાથે રહી અને ખૂબ મજાનો ઉત્સવ જેવું વાતાવરણ છે એ કરતા હતા અને પછી આપણે છે એ અલગ અલગ બીજની માહિતી મેળવી અને એનો પ્રોજેક્ટ મેં તમને બનાવવાનો કીધો હતો બરાબર અને હવે છે એ આપણે સમય બદલાયો એની સાથે શું થયું એની વાત જાણવાની છે પ્રોજેક્ટ કોણે કોણે બનાવ્યો છે આવી રીતે સરસ મજાનો એક પ્રોજેક્ટ તમારે તૈયાર કરવાનો છે બરાબર છે અને જેનો વારો કાલે હોય એને કાલે અને જેનો સોમવારે વારો હોય મીટિંગમાં એને સોમવારે એના વાલી સાથે પ્રોજેક્ટ મોકલવાનો છે તો આપણે આ પણ જોયું હતું આ પેલું બીજ હતું એ શેનું હતું પેલું બીજ હતું એ શેનું હતું મકાઈ બીજું છે એ બીજું છે એ શેનું છે રાઈ ત્રીજું ઘઉં પછી છેલ્લું છે ઈ છેલ્લે છે ઈ શું છે બાજરી બાજરી વેરી ગુડ તો આપણે આ બીજામાં આ બીજની માહિતી મેળવી હતી એમ તમારે બીજા નવા નવા બીજ ગોતી એની વિશેની માહિતી લખી અને તમારે મને પ્રોજેક્ટ બનાવવાનો છે અને બતાવવાનો છે ઓકે ચાલો હવે સમય બદલાણો તો શું થયો એની વાત છે એ આપણે સરસ મજાની અહીંયા જોવાની છે જેમ આપણે જોઈએ છીએ એમ ધીમે ધીમે સમય રોજ બદલાય છે ને કે એનો ઈજ રહે છે ચાલો તો 88 નંબર છે આ પેરેગ્રાફ વાંચશે 88 નંબર સમય બદલ્યો વર્ષો ગયા ગામમાં ઘણા બદલાવ આવતા અમુક જગ્યાએ નહેર દ્વારા પાણી આવી ગયું નદી ઉપર બંધ બાંધી છે પાણી નદી દ્વારા દૂર દૂર સુધી પહોંચાડવામાં આવતું પછી વીજળી પણ આવી સ્વિચ પાડો એટલે અજવાળો હવે ખેડૂતો ઘઉં અને કપાસ જેવા પાક જોવા લાગ્યા કારણ કે બજારમાં તેનો ભાવ સારો મળતો હતો એટલે બીજા હવે તો ખેડૂતો બીજ પણ બજારમાંથી ખરીદીને લાવે છે લોકો કહે છે કે આ સારું થાય છે એટલે જૂના બીજ રાખવાનું કોઈ જરૂર નથી હવે છે વર્ષો સમય ગયો સમય બદલાણો એમ વર્ષો ગયા એમ દામજીભાઈ વૃદ્ધ થતા ગયા અને હવેની વાત છે એ કહેવામાં આવે છે કે ગામમાં પેલા નેરનું પાણી છે એ ઓછું મળતું હવે નેર બંધાઈ ગઈ નદી ઉપર બંધ બાંધવામાં આવ્યા દૂર દૂર સુધી છે એ નેરનું પાણી છે એ લોકોને પહોંચાડવામાં આવ્યું વીજળી પહોંચાડવામાં આવી જેથી કરીને લોકો છે એ કુવાની અંદર અથવા નેરની અંદર મોટર મૂકી અને પાણી છે એ પોતાના ખેતર સુધી લઈ જઈ શકે અજવાળું થઈ ગયું બધે તમે જોવો તો ઘણી વખત ગામડામાં જે ગામડામાં લાઈટ વીજળી ન હતી ત્યાં અત્યારે વીજળી પણ છે એ પહોંચી ગઈ છે પહોંચી ગઈ છે ને જોયું છે એવું ક્યારે તમે હવે ખેડૂતો હા પછી શું છે કે હવે ખેડૂતો છે એ શું કરે છે ઘઉં અને કપાસ જેવા પાક લે છે અને પેલાના ખેડૂતો જે આપણે આગળ જોઈએ એમ દામજીભાઈ જે સીઝન હોય એ પ્રમાણે જે ઋતુ હોય એ પ્રમાણે પોતાની ખેતીમાં છે એ પોતાના ખેતરમાં શાકભાજી ઉગાવતા હતા એટલે શું કહે છે કે અત્યારે હવે લોકો ઘઉં અને કપાસ જ ઉગાડવા લાગ્યા છે અને બાજરી જુવાર શાકભાજી વાવવાનું બંધ કરી દીધું છે અને ખેડૂત હવે બીજનો સંગ્રહ પણ નથી કરતો એને રાખતો પણ નથી જે આપણે આગળ જોયું એમ લાકડાની પેટીમાં એમ હવે બીજ રાખતો નથી નવું બીજ ખરીદી લે છે અને એનું ઉત્પાદન સારું થાય છે એમાંથી છે એ પ્રોફિટ વધારે મળે છે એટલે જૂના બીજ રાખવાની કોઈ જરૂર નથી એવું છે એ લોકો હવે માને છે ચાલો 93 નંબર આ પેરેગ્રાફ વાંચો એક જ પેરેગ્રાફ વાંચવાનો છે બેટા હા મેં વાંચો હવે ગામના લોકો સાથે મળીને
હવે શું કે છે કે હવે ગામના લોકો આપણે ઘણી વખત પાર્ટીમાં જઈએ ત્યારે લોકો જૂની વાતો કરતા હોય, તમે સાંભળ્યા છે એવું? જૂની વાતો હોય, એના જૂના દિવસો હોય, એની વાત કરતા હોય, અથવા તમારા દાદા દાદી આગળથી કોઈ આગળથી સાંભળી છે એવી વાતો? હે બોઈસ, હા કે ના તો કયો બેટા? નથી સાંભળી? સાંભળી છે. તો ઘણી વખત છે આપણે કોઈ પાર્ટી કરીએ અથવા કોઈ છે એ તહેવાર હોય અથવા કોઈ પ્રસંગ હોય ત્યારે આપણે ભેગા મળીએ ને એની જેમની અહીંયા વાત કરી છે કે ત્યારે ખાલી જૂના દિવસોને યાદ જ કરવામાં આવે છે કે જો તે દિવસે છે આપણે કેવા સરસ મજાના શાકભાજી આપણા ઘરના ખાતા હતા, અનાજમાંથી સરસ મજાનો બાજરાનો રોટલો બનાવી અને આપણે બધા ખાતા હતા, અને એ ત્યારે જે સ્વાદ આવતો હતો એ અત્યારે સ્વાદ નથી આવતો એવું પણ કહેતા હોય. ઘણી વખત આપણે કોઈ હોટલમાં કેમ જમવા ગયા હોય તો એનું જમવાનું ખૂબ સરસ હોય ને તો આપણે એમ કહીએ વાવ ત્યાં બહુ મજા આવી, એટલે આપણે બીજા બે જણાને પણ મોકલ્યું કે ત્યાં જમવા જજો ત્યાં મસ્ત આવે છે. બરાબર, એવી રીતે છે એમ કે જ કે અને જ્યાં આ લોકો હવે ખાલી બસ વાત જ કરીએ છે હવે એવું સરસ સ્વાદિષ્ટ ખાવાનું મળતું નથી. ચાલો 75 નંબર આગળનો પેરેગ્રાફ વાંચો બેટા. 75 નંબર છે. 77 નંબર. હા મિસ. ચાલો વાંચો. પરિવાર નું ધ્યાન રાખે છે. હસમુખ ખેતી દ્વારા ખૂબ જ પૈસા કમાય છે. તેણે જૂનું ઘર ફરી નવું બનાવ્યું. એણે ખેતી માટે નવા નવા યંત્રો ખરીદ્યા. પછી કૂવામાંથી પાણી કાઢવા મોટર પંપ લગાવ્યો. શહેરમાં જવા આવવા માટે મોટર સાયકલ ખરીદી. ખેતર ખેડવા માટે ટ્રેક્ટર પર વસાવ્યું. બળદોને જે કામ કરતા ઘણા દિવસ લાગતા તે કામ ટ્રેક્ટર એક જ દિવસમાં કરી શકે છે. હવે શું કે છે કે દામજીભાઈ પોતે વૃદ્ધ થઈ ગયા છે. એ છે એ મોટી ઉંમરના થઈ ગયા છે. વૃદ્ધ એટલે શું? મોટી ઉંમરના, ઘરડા બની ગયા છે. અને એનો પુત્ર હસમુખ છે એ ખેતર અને એના પરિવારનું ધ્યાન રાખે છે. પણ હવે હસમુખ છે એ જેમ દામજીભાઈ ખેતી કરતા હતા તેવી રીતે ખેતી નથી કરતો. શું કરે છે? કૂવામાં એને મોટર પંપ લગાવી દીધો છે, સરસ મજાનો ટ્રેક્ટર લઈ આવ્યો છે, અને શહેરમાં આવવા જવા માટે શહેરમાં કોઈ કામ હોય અને એને જવું પડે તો એની માટે મોટરસાયકલ મતલબ ગાડી જે આપણે સ્કૂટર કહીએ છીએ એવી ગાડી લઈ આવ્યો છે. અને જે કામ કરતા છે એ બળદગાડાને ઘણા બધા દિવસો લાગતા, જયારે દામજીભાઈ બળદગાડું હાંકતા ત્યારે, એ હવે છે એ ટ્રેક્ટર એક જ દિવસમાં કરી નાખે છે. એટલે હસમુખ છે એ આવી ખેતી દ્વારા ખૂબ જ પૈસા કમાવા લાગ્યો. એટલે એને જૂનું ઘર જે હતું એ પાડી અને ફરી નવું બનાવડાયું, સરસ મજાનું સુવિધા વાળું. નવા નવા યંત્રો છે એને ખેતીમાં વસાવી અને આ બધું છે એ સરસ મજાનું ઘર પણ સુંદર મજાનું બનાવી નાખ્યું. ચાલો 60 નંબર. 60 નંબર આપેલો પેરેગ્રાફ વાંચો બેટા. રોલ નંબર 60 છે. 93 93 93 નો 68 છે.
હા 93 જો પણ તારો વારો એકવાર આવી જશે ને એટલે બેટા અહીંયા પહેલો પેરેગ્રાફ વાંચો 68 છે હા ઓકે 63 ને પૂછીશો હવે એનો વારો છે આ પેરેગ્રાફ વાંચો 68 હસમુખ કહે છે અમે ખેતી સમજી વિચારીએ ને કરીએ છીએ અમે ખેતરમાં એ જ ઉગાડીએ છીએ જેનો ભાવ બજારમાં સારા મળતા બજારમાં સારા મળતા હોય ખેતીમાં તથા નફાથી અમારું જીવન ધોરણ સુધરે છે અને ધીમે ધીમે પ્રગતિ તરફ આગળ વધીએ છીએ ઉગાડીએ જેથી કરીને છે એ અમને સારો છે એ પૈસા મળે અત્યારની હાલમાં પણ એ જ સ્થિતિ છે કે લોકો શું કરે આપણે જોઈએ તો ડુંગળીનો ભાવ છે એ ખૂબ વધારે થઈ ગયો એટલે ખેડૂતે શું કર્યું કે આ વખતે જેને ખેતી કરી ને એને ડુંગળીનો પાક ખૂબ જ ઉગાડ્યો એ જે બીજો પાક કરતા ને એ બંધ કરી અને એને ડુંગળીનો પાક ઉગાડ્યો કે જેથી કરીને એને વધારે પૈસા મળે એટલે સમજદારીથી કામ કર્યું અને એમ કે છે કે નફો પણ વધારે થાય પૈસા વધારે મળે તો વધારે નફો થાય ને પૈસા ઓછા મળે તો નફો ન થાય અને અમારું જીવન ધોરણ સુધરે એટલે કે એની ગરીબાઈ જેવું જે જીવન હોય એમાં સુધારો થાય અને ધીમે ધીમે અમે છે એ પ્રગતિ તરફ આગળ વધીએ એટલે અમે આગળ ને આગળ છે એ શું કરીએ પ્રગતિ કરીએ જો અહીંયા તમને ચિત્ર દેખાય છે કે જો પેલા જે બળદ ગાડાથી કામ થતું હતું એ હવે શું થાય છે ટ્રેક્ટરથી અહીંયા છે એ આવું મોટર દ્વારા છે એ કુવામાંથી પાણી ખેંચી અને સીધું છે એ લાઈન ગોઠવી અને ખેતર સુધી પહોંચાડે છે શું બેટા પંપથી પાણી અંદર જાય છે હા ખેંચે છે હા ચાલો હવે 63 વાંચો લાકડાની પેટીમાં ભૂવાનું ફૂટેલા દિશાઓ શંકા હતી તો આ પ્રગતિ છે અમે તો વિચારતા જ રહી ગયા આ કેવી પ્રગતિ છે અને બળદોને સાવ લક્કામાં કરી દીધા હવે ખેતરમાં ટ્રક આવી ગયું છે એટલે અમારી કોઈ જરૂર નથી સાથે ખેતરમાં કામ કરતા લોકો પણ બેરોજગાર થઈ ગયા છે તેઓ કયું કામ કરીને પૈસા કમાવે છે તેઓ દિવસે ઓકે હવે એમ પૂછે કે લાકડાની પેટી છે આપણે લાકડાની પેટી જે પેલાના સમયમાં આપણે જોઈતી આ પાઠની શરૂઆતમાં જ મેં તમને લાકડાની પેટી બતાવી હતી તો એ એમ કે છે કે લાકડાની પેટીને હવે હસમુખ ભૂલી ગયો છે અને બીજને હવે શંકા થાય છે જે એની અંદર બીજ છે ને એને શંકા થાય કે શું આ ખરેખર પ્રગતિ છે તો તમે મને કહો તો શું ખરેખર હસમુખે કરી એ પ્રગતિ છે કોણ કે છે મને બીજને શંકા હતી પણ તમે શું વિચારો છો કારણ કે પ્રગતિ હોય તો એમાં બધાને સાથે લઈને ચાલુ છે અહીંયા તો છે એ બળદો અને આ લાકડાની પેટી અને જે મજૂરો એના ઉપર જે ખેતી કરી અને એનું જે ગુજરાન ચલાવતા હોય એ લોકો અત્યારે બેરોજગાર બની ગયા ને તમે જોવો છો બેરોજગારી વધી ગઈ છે તો એ લોકો છે એ પોતાનું જીવન કેમ ચલાવશે કેમ કે એને જે ખેતીમાંથી પૈસા મળતા હતા હવે એને નથી મળતા એ લોકોને કોઈ ખેતરમાં કામ કરવા માટે બોલાવતું નથી તો કોઈ બોલાવે નહીં તો એને પૈસા આપે કોઈ આપણે કામ ન કરીએ અને આપણને કોઈ પૈસા આપે ન આપે એટલે બીજ છે એ લાકડાની પેટીમાં અંદર પડ્યા એમ છે વિચારે કે તો આ કેવી પ્રગતિ છે કે જેમાં અમે તો છે એ સાવ નકામા જ બની ગયા છીએ અને અમારું સ્થાન ટ્રેક્ટરે લઈ લીધું છે અને એ ટ્રેક્ટર પાછું ઝડપી કામ કરે છે એટલે શું થાય છે કે બેરોજગાર લોકો પણ વધી ગયા છે લોકોને છે એ શું હવે આ લોકો એના પૈસા કેમ કમાશે અને પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવશે આપણને છે એ ગુજરાન ચલાવવા માટે પૈસાની જરૂર પડે ને કે ન પડે પડે ને હા તો એટલે બીજ છે એવું વિચારે
તો હવે આ લોકોનું શું થશે? હવે છે એ અહીંયા હું એક પ્રશ્ન પૂછું છું 77 નંબરને, કે હસમુખ જે ખેતી કરે છે એ અને દામજીભાઈ જે ખેતી કરી એ બંને વચ્ચે તફાવત શું છે? મિશન રામજીભાઈ છે ને બળદો થી છે ને ખેતી કરતા હતા, અને હસમુખ છે ને આપણે ઈ ટ્રેક્ટર થી ખેતી કરે છે. આપડે બીજ છે ને બીજ છે ને ઈ હવે પેટી માં નથી, જે પેટી હોય ને પેટી ઈ હસમુખ એમાં નથી રાખતો, અને જે રામજીભાઈ છે ને એને ઈ પેટી માં હાચવી ને રાખતા હતા. અને છે ને હવે જે રામજીભાઈ એકદમ રામજીભાઈ બધા શાકભાજી ઉગાવતા હતા, અને બધા શાકભાજી ઉગાવતા હતા ને, તો હવે હસમુખ છે ને ખાલી જેનો ભાવ વધારે હોય ને ડુંગળી નો કે બટેટા નો વધારે ઉગાવે છે, ને બીજા બધા ન તો ઉગાવતા એમ કરે છે. વેરી ગુડ. પછી હા મેં છે ને રામજીભાઈ કુવા માંથી પાણી લઈને અમારા એ લોકોના ખેતર માં લઈ જતા હતા, અને હસમુખ છે ને કુવામાં ઓલી મોટર પંપ નખાવી દીધી. તો કે પેલા દામજીભાઈ છે એ કોષો દ્વારા છે એ વળદ દ્વારા પાણી ખેંચવામાં આવતું, અથવા એક એવું છે એ મશીન આવતું કે જેની લાઈન છે એ અંદર નાખવામાં આવે, બહાર થી છે એને હેન્ડલ મારવામાં આવે, એટલે એ હેન્ડલ મારો ને એટલે એ શરૂ થાય અને પછી પાણી બીજી જગ્યાએ પહોંચતું. અને હવે છે એ હસમુખ શું કરે છે, પોતે મોટર પંપ મુકાવી દીધો એટલે સ્વિચ પાડે અને મોટર શરૂ થાય અને પાણી છે એ ખેતર સુધી પહોંચી જાય. આમ છે એ દામજીભાઈ પોતે પરંપરાગત એટલે એના જે જૂના જમાનામાં જે એના પિતાના પિતાને એને જેમ ખેતી કરી એ જ રીતે દામજીભાઈ ખેતી કરી, પણ હસમુખે છે એ આધુનિક પદ્ધતિ છે એ અપનાવી, આધુનિક રીતે જે ખેતી થાય હાઈબ્રીડ બિયારણ જે છે એ બધું છે એ લાવી અને એને ખેતી કરવાનું શરૂ કર્યું. હવે 93 ને બીજો પ્રશ્ન પૂછું છું કે હસમુખ કહેતો હતો કે ખેતરમાંથી થયેલા નફાથી અમે પ્રગતિ કરીએ છીએ, શું એ ખરેખર પ્રગતિ છે? તમે સમજ્યા એ પ્રગતિ છે એવું? ફરીથી બોલો. હસમુખ છે ને એમ કેતો હતો કે અમે જે ખેતરમાં નફો થાય છે એનાથી અમારી પ્રગતિ થાય છે, તો શું ખરેખર એ પ્રગતિ છે? કેવી રીતે? એનાથી આપણે બધી વસ્તુ લઈએ છીએ ને એટલે એ પૈસા પ્રગતિ. તો કે એનાથી વૃદ્ધિ થાય, આપણે પૈસા મળે એટલે આપણે નવા નવા સાધનો નવા નવા યંત્રો ટ્રેક્ટર એ બધાની ખરીદી કરી શકીએ, એટલે હસમુખ એવું માનતો હતો કે જે હું ખેતી કરું છું એ ખરેખર પ્રગતિ છે, અમને નફો વધારે મળે છે, આવું એ માનતો હતો. ચાલો હવે આપણને વધુ અને વધુ ખર્ચાઓ, હવે એની ખેતીમાં શું થયું છે? તો કે વધુ અને વધુ ખર્ચાઓ તો એટલે જ છે એ મોંઘવારી વધી છે, આપણને બધી વસ્તુઓ છે એ મોંઘી મળે છે. શા માટે? તો કે ખેતીની અંદર વધુ અને વધુ ખર્ચાઓ થવા લાગ્યા છે. તો ઈ વાતમાં આપણને શું કહેવા માંગે છે? 77 નંબર છે અહીંયાથી વાંચશે આ પેરેગ્રાફ. હા મિસ, છેલ્લા 20 વર્ષમાં તો વધુ બદલાવ આવ્યા હતા, ઘણો ગાયો અને બળદો વગર ખેતરમાં ખાતર માટે છાણ પણ હતું નહીં. હસમુખે મેંઘા ખાતર ખરીદવા પડતા હતા. નવા પ્રકારના બીજ એવા હતા કે પાકને જીવજંતુઓ સરળતાથી નુકસાન કરતા હતા. પાકને જીવજંતુઓથી બચાવવા માટે દવાઓનો છટકાવ પણ કરવો પડતો હતો.
હવે શું કે છે કે છેલ્લા 20 વર્ષોમાં વધુ ને વધુ બદલાવ આવ્યો છે. આ તમે જોશો ને તો અત્યારની ખેતી છે એમાં ઘણો બધો બદલાવ આપણને જોવા મળે છે. જોયું છે તમે આવો બદલાવ છે એ અનુભવ કર્યો છે? તમે ક્યાંક કોઈ છે ગામડામાં ગયા હોય અને આવો અનુભવ કર્યો છે? અથવા તમારા દાદા દાદી અગરથી તમે કઈ એવું સાંભળ્યું છે કે અત્યારની ખેતી કેટલી આગળ પહોંચી ગઈ છે? સાંભળ્યું છે એવું છે કોઈ? હા કે ના તો કયો બોઈશ? તો કે છેલ્લા 20 વર્ષોમાં તો બહુ વધુ ને વધુ બદલાવ આવ્યો છે. તો શું થયું છે? તો કે ગાય અને બળદ વગર ખેતરમાં ખાતર માટે છાણ પણ હતું નહીં. શું જેમ કે હસમુખ છે એને મોંઘા મોંઘા ખાતર ખરીદવા પડતા હતા. ગાય અને બળદનું છાણ છે એ ખેતર માટે મળતું નહોતું. પછી નવા પ્રકારના બીજ એવા હતા કે જે નવા પ્રકારના બીજ આવ્યા જે હાલમાં બજારમાં ચાલે છે, તો એ બીજને જીવ જંતુ સરળતાથી નુકસાન કરી શકે, સરળતાથી એને છે એના ઉપર ચોટે અને બી છે એ બગડી છે. અત્યારે તમે જોવો ને તો ઘણા લોકો એમ કે કપાસમાં ઈયળ આવી, હા માહિર આવી ગયો ઈયળ આવી, તો ઈયળ છે એ શું કરે? કપાસના જે પાન હોય એના જે ઝીંડવા હોય એને ખાય છે. એટલે ખેડૂત શું કરે? એની માટે દવા લાવે કે ઈયળ છે એ પાનને અને આપણા કપાસને નુકસાન ન કરે. એટલે વળી પાછી એ દવાને એને ખર્ચો થાય એટલે એ દવાનો છંટકાવ કરે. ચાલો માહિર પહેલેથી હા અરે તેલી ગત કેવી ખરાબ છે અને મોટા ભાગલા પૈસા દવા ખાતર અને બિયારણ પાછળ ખર્ચ થવા લાગ્યા, નહેતા પાણી પણ ઓછા થવા લાગ્યા. બધા ખેડૂતો જમીન માં ઉડે સુધી બોરવેલ કરી મોટર પટ્ટી પાણી ખેંચવા લાગ્યા. ખર્ચ બધા ગયા. ખર્ચને પહોંચી વળવા માટે લોકો ભરવામાં જતા આ લાઈન કપાઈ ગઈ. બેંકમાંથી લોકો લેવામાં આવતી જે નફો થતો તે લોક ભરવામાં જતો રહેતો. મોટા ભાગના ખેડૂતો કપાસ ખેતી કરતા હતા એટલે કપાસ ભાવ પહેલા જેવો ઊંચા ન હતા. જમીન પર પહેલા જેવી ખાતરો અને ન હતી. એકલો એક જ પાક લેવાથી તથા રાસાયણિક ખાતરનો અને જંતુનાશક દવાઓના ઉપયોગી જમીનને એટલું નુકસાન થયું હતું કે હવે ક્યાં ગઈ સારું ઉગી શકે તેમ ન હતું. ફક્ત ખેતી પણ ગુજરાત ચલાવવું હવે ખૂબ જ મુશ્કેલી બન્યું છે. હવે શું કે છે કે જો તમને અહીંયા દવાનો છંટકાવ કરતો હોય ને એવું ખેડૂતનું ચિત્ર આપ્યું છે કે આવો છે ને હા આવો છે ને પંપ રાખ્યો અને અહીંયા છે એની એક નળી ગોઠવેલી હોય અને એ થોડીક આગી હોય, કારણ કે આની ગંધ બહુ ખરાબ આવતી હોય અને આપણા હાથને પણ છે એ થોડું નુકસાન કરવા બ્રેક જેવી હોય, બ્રેક જેવી આપણે દબાવી એટલે ફુવારો શરૂ થઈ જાય. હા હા મેં છાટેલું હે ને, તો તને વધારે સમજાય છે. એટલે ખેડૂત છે એ આવા સાધનનો ઉપયોગ કરતો, આની ગંધ ખૂબ ખરાબ આવતી અને હસમુખ છે એ મોટા ભાગના પૈસા દવામાં અને ખાતર લાવવામાં જ જતા. કેમ કે દવા ખાતર અને બિયારણ લાવે, બિયારણ છે એ હલકું આવતું કે જે જીવ જંતુ જલ્દીથી એમાં આવી જતા, એટલે જીવ જંતુ આવે તો એ કઈ ખેડૂત આવવા ન દે એટલે એની માટે પાછી દવા લાવે, તો એ ખર્ચ થતો. નહેરમાં પાણી પણ ઓછા થવા લાગ્યા, કેમ કે લોકો પાણીનો છે એ વધારે પડતો આગળ છે એ ઉપયોગ થવા લાગ્યો, એટલે જ્યાં સુધી નહેર પહોંચે છેલ્લું ખેતર હોય એને તો સાવ પાણી ઓછું પડતું. બધા ખેડૂતો જમીનમાં શું કરે છે હવે? ઊંડે સુધી બોરવેલ અને કુવા ખોદી નાખે અને મોટર પંપથી પાણી ખેંચે. હવે કુવાનો છે એ કુવા પણ અમુક ખેતરમાં આપણને નથી જોવા મળતા, સીધી છે એ બોરવેલ જ ગળાવે અને બોરવેલ છે એ બહુ ઊંડો ગળાવે કે જેથી કરીને એને પાણી કોઈ દિવસ ખૂટે જ નહીં. યાદ છે આવું? ખબર છે તમને બોરવેલ ક્યાંય જોયો છે? આપણે જે આગળ પેલા કુવો જોયો હતો ને એવા કુવા હવે બહુ ઓછા દેખાય છે અને બોરવેલ છે એ ખેતરમાં જગ્યા પણ ઓછી રોકે અને મોટર પંપથી પાણી પણ ખેંચવામાં છે એ સારું થાય.
હવે ખર્ચા ઉપર આ બધા ખર્ચા ઉપર એક ખર્ચા ઉપર બીજો ખર્ચો બીજા ઉપર ત્રીજો એવી રીતે ખર્ચા ઉપર ખર્ચા વધવા લાગ્યા અને ખર્ચને પહોંચી વળવા માટે એટલે કે આ ખર્ચ છે એના જે પૈસા છે એને પહોંચી વળવા કે જે પૈસા છે એની માટે બેંક લોન આપતી શું કરે કે ભાઈ તમારે છે તમે બજારમાં જાઓ અને તમારે 15 રૂપિયા વાળી વસ્તુ લેવી છે અને તમારી આગળ 10 જ રૂપિયા છે તો તમે શું કરશો શું કરશો તમે બોઈસ તમારી આગળ 10 રૂપિયા છે તમે બજારમાં ગયા તમારે 15 રૂપિયા વાળી વસ્તુ ખરીદવી છે તો તમે શું કરશો કા તો ઘરે પાછા લેવા જઈશું અથવા છે એ કોઈકની પાસેથી આપણે ઉધાર લઈશું એટલે આ બેંક છે ને લોન એટલે એવી રીતે ઉધાર તમને પૈસા આપે કે તમે પૈસા વાપરો પછી તમારે એને પાછા પૈસા આપવાના એટલે હવે છે એ ખેતીમાં જે નફો થતો હતો એ બધું કોણ લઈ જતું હતું બેંક વાળા કેમ કે લોન ભરવામાં બધો જતો રહેતો હતો કેમ કે લોન એટલી વધી ગઈ હતી હસમુખ ની કે એ પોતે છે એ જે કઈ પાકમાં જે કઈ છે એ ફાયદો થતો એ બધો છે એ બેંક વાળાને ભરવો પડતો હતો કેમ કે આપણે કોઈકના 5 રૂપિયા ઉછીના લીધા હોત અને એને આપણે આપીએ નહીં એટલે એનું વ્યાજ ચડે ચડે ને વ્યાજ આપણે તમે છે એટલે 5 ના 10 થાય 10 ના 15 થાય 15 ના 20 થાય એમાં જો બેંક ને પણ પૈસા ન ભર્યા હોય તો એનું વ્યાજ ચડે એટલે હસમુખ છે એને એને પૈસા ટાઈમે આપતો પછી મોટા ભાગના ખેડૂતો અત્યારે કપાસની ખેતી કરવા લાગ્યા છે કે જેથી કરીને છે કપાસનો ભાવ વધારે પણ અત્યારે થયું છે એવું કે બધા કપાસ કરવા લાગ્યા છે એના કારણે કપાસના ભાવ છે એ શું થયા છે પેલા જેટલા ઊંચા નથી રહેતા ઘટી ગયા છે કપાસનો પણ ભાવ એટલો હવે મળતો નથી અને જમીન પણ પેલા જેવી નથી રહી કેમ કે લોકો શું કરે છે એક ઉપર એક હજી એક પાક છે એ લઈ અને ખેડૂતે ખેતર હજી ખાલી કર્યું એટલે તરત બીજા દિવસે છે એ બીજો પાક એ ઉગાવે છે ઈ પાક ઉગી અને એનો સમય પૂરો થાય અને પાછો એ લઈ લે એટલે ત્રીજો પાક તરત જ કરી નાખે એટલે આવી રીતે એક ઉપર એક છે ઈ પાક છે એ લેવાથી અને રાસાયણિક છે આ બધા વિદેશી ખાતર ને આ છે દવા છે એ બધાનો છંટકાવ કરવા લાગ્યો જંતુનાશક દવાનો એના કારણે જે જમીન હતી એની ફળદ્રુપતા ઘટી ગઈ જમીનને નુકસાન થવા લાગ્યું જે અળસિયા એના ખેડૂતોના મિત્ર ગણાય એ પણ આ જે દવાથી મરી જાય છે એટલે શું થાય છે કે ખેતીમાં અળસિયાનું પ્રમાણ પણ ઘટી ગયું અને જે જમીનની અંદર ફળદ્રુપતા હતી એ ઘટી ગઈ અને ફક્ત ખેતી પર ગુજરાન ચલાવવું હવે છે એ મુશ્કેલ બન્યું છે કે હવે લોકો છે એ ફક્ત ખેતી કરી અને પૈસા કમાય અને એનું જીવન ધોરણ ચલાવે એ બાબત છે એ અત્યારે ખોટી પડી છે કે અત્યારે મુશ્કેલ ભર્યું છે ખેડૂત છે એકલો ખેતી ઉપર છે એ પોતાનું જીવન ગુજરાન ચલાવી શકતો નથી ચાલો 63 ચિંતામાં ગુસ્સામાં રહે રહે તો તેને ભણેલો દીપડો પરેશાન પરેશ ખેતી કરવા માંગતો નથી બેંકની લોન પૂરી કરવા તે ટ્રકનો ડ્રાઈવર બની ગયો તે ઘણી વખત મોડી રાત સુધી ખેત ઘરે ન આવતો ક્યારેક 3-4 દિવસ સુધી બહાર રહેતો એક દિવસ કામ લાગશે અને તેમને સમજાયું ને મેં શા માટે ચાલો હવે કોને સમજાણું કે બીજે એની વાર્તા શા માટે કીધી આપણને જે બીજે કીધું ઈ તમને ખ્યાલ છે કે બીજે આવું શા માટે કીધું ખ્યાલ છે કોઈને બોઈઝ ખ્યાલ છે કોઈને કે નથી ખ્યાલ કઈ સમજણ જ ના પડી જો આ પેરેગ્રાફ છેલ્લો છે ને આપણા પાઠને સાવ લગતો હોય ને એવી રીતે કે બીજ છે એની વાર્તા એને શા માટે કીધી એની આપવીતી આપણને શા માટે કીધી
તો કે અત્યારે હસમુખનો એ વારો આવ્યો છે કે હસમુખ છે એ પહેલા જેવો નથી રહ્યો, બહુ છે એ ચિંતામાં રહે ને ગુસ્સામાં રહેતો, કોઈ એને બોલાવે ને તો સીધો એની ઉપર ગુસ્સો કરતો એવો થઈ ગયો છે. કારણ કે એની આગળ હવે પૈસા નથી અને ખેતી પણ સારી થતી નથી, એને નુકસાન આવે છે, નફો નથી થતો, એટલે એ ચિંતામાં અને ગુસ્સામાં રહે છે. એટલે એનો ભણેલો દીકરો જે છે પરેશ, એ ખેતી કરવા માંગતો નતો, કારણ કે એના પિતાજી એટલા હેરાન થયા છે કે એને અત્યારે ગુજરાન ચલાવવા માટે પણ છે એની આગળ પૈસા નથી. એટલે એનો દીકરો છે એ પણ ખેતી કરવા માંગતો નથી, એટલે એને બેંકની લોન છે, એના પિતાજીએ બેંકની લોન લીધી છે, એના પૈસા પૂરા મારવા માટે પોતે ટ્રકનો ડ્રાઈવર બની ગયો છે. એ ટ્રક ચલાવી અને પોતે છે એ પૈસા કમાય અને જે પૈસા કમાય એ બેંકમાં લોનમાં ભરી દે. ઘણી વખત મોડી રાત સુધી પણ ન આવતો, કારણ કે તમે બધા જાણતા હો કે ટ્રકના ડ્રાઈવર અથવા કોઈ ડ્રાઈવર હોય ને તો એ ઘણી વખત રાત્રે પણ ના આવે ને, ઘણી વખત એને ક્યાંક બહાર બહુ દૂર સુધી ગયા હોય તો 3-4 દિવસ ઘરે ન આવે. ખબર છે તમને બધાને આવું? હા મેં. તો એમ કહે છે કે આવી રીતે છે એને ઘણી વખત 3-4 દિવસ બહાર પણ રહેવું પડતું. અને એક દિવસ તો ઘરમાં કઈ શોધી રહ્યો હતો, એટલે કઈ ગોતતો હતો, એટલે એના મમ્મી એને પૂછ્યું એની માતાએ કે શું ગોતે છે, એટલે એને કીધું કે મને દાદાજી પેલા જે લાકડાની પેટીમાં બીજ રાખતા હતા જે બાજરાના, એ પેટી ક્યાં છે એ મને આપો, હું ટ્રકના સાધન એમાં મૂકીશ. એટલે બીજ છે એ એવું કહેવા માંગે છે કે જે હસમુખે કરી એ પ્રગતિ નહોતી, અને જૂની વસ્તુ જે છે એને કોઈ દિવસ ભૂલાય ને એ વાત અહીંયા સાર્થક થાય છે. થાય છે ને, એ લાકડાની પેટી પણ અત્યારે કોને કામ આવી? હસમુખના દીકરાને ટ્રકના સાધન ભરવા માટે કામ આવી ને, કામ આવી ને બેટા, હા કે ના? તો કે હવે સમજાણું કે બીજ છે એ શું કહેવા માંગે છે, કે કોઈ દિવસ જૂની વસ્તુને ભૂલવાની નહીં, એને સાથે લઈને તમે પ્રગતિ કરો તો તમારો વિકાસ થાય. જૂની વસ્તુને ભૂલી જાઓ અને પછી છે એ અમુક સમય આપણને કામ આવે છે. તમે પણ ક્યારેક આવો અનુભવ કર્યો હશે કે તમે કઈક વસ્તુ એવી છે ને મૂકી દીધી હશે, પછી તમને અમુક સમય યાદ આવશે કે ચાલો મારે આ વસ્તુનું કામ છે. એટલે હંમેશા આપણે પ્રગતિ કરવી હોય તો બધાને સાથે લઈને, જો આમાં 3-4 દિવસ છે એ હસમુખનો દીકરો બહાર રહે છે એનો મતલબ કે એના પરિવાર સાથે નથી રહી શકતો, એ પણ અહીંયા સાર્થક થાય છે. જયારે છે એ દામજીભાઈ જે ખેતી કરતા હતા એમાં એના પરિવાર સાથે બધાને રહેતા, જયારે છે એ ખેતીનો પાક સરસ મજાનો ઉગે ત્યારે બધા ઉત્સવ જેવું ઉજવતા, એક સાથે છે એ દેશી ઊંધિયું બનાવીને ખાતા ઉંબાડિયું, બરાબર ને? તો આ વાત આખી આપણને આવું સાર્થક છે એ કરે છે આ પાઠ. ચાલો હવે થોડાક ક્વેશ્ચન છે એ આપણે કરી નાખીએ. હવે તમને અહીંયા પહેલો ક્વેશ્ચન છે એ 93 વાંચે અને એનો જવાબ આપે. 93 ચાલો વાંચો પ્રશ્ન. દામજીભાઈ ના પિતા હસમુખે તેના પિતાજીની જેમ ખેડૂત બનવાનો કામ કર્યો, કોને આવડે છે આનો જવાબ? આવડે છે કોઈ જવાબ? ખેતીમાં જમીન છે એ સારી નથી રહી, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા નાખી નાખે એટલે એમાંથી પાક સારો ઉત્પન્ન થતો નથી, એટલે એને છે એ પૈસા કમાવા માટે ટ્રક ચલાવવો પડે છે, બેંકની લોન ભરવા માટે એને ટ્રક ચલાવવો પડે છે. અને ખેતીનો છે એ યાંત્રિક સાધનો છે ટ્રેક્ટર ને એ બધાનો ઉપયોગ કરી અને જે લોન લીધી હતી લોન ભરવા માટે એને ટ્રકના ડ્રાઈવર બનવું પડે છે. અને સમયમાં ખેતીમાં પણ અહીંયા અત્યારે કંઈ કમાવાનું નથી એવું એના દીકરાને લાગે છે, એટલે પોતે ખેડૂત બનતો નથી અને ટ્રકનો ડ્રાઈવર બને છે. ચાલો બીજો પ્રશ્ન, 77 નંબર. હા મિસ. આ પ્રશ્ન તો આપણે પૂછી લીધો, બીજો પ્રશ્ન નહીં પણ ત્રીજો વાંચવાનો છે આપણે, બીજો તો પૂછાઈ ગયો છે. શું તમારી આસપાસ એવા કોઈ બદલાવો થાય છે કે જેને
પ્રગતિ થતી એવું કહેવું મુશ્કેલ હોય, જો હા તો તે બદલાવ ક્યાં છે? ચાલો કયો મને છે એવું કઈ કે તારી આજુબાજુમાં તને એમ લાગે કે પ્રગતિ છે, પણ પાછું ઘડી વિચાર તેમ થાય ના ના આ પ્રગતિ ના કહેવાય, કે હસમુખે કર્યું અને બીજે આપણને કહાની કીધી એની જેવું છે? તારી આગળ કોઈ ઉદાહરણ બીજા કોઈ પાસે છે? બીજા કોઈ પાસે તો હું તમને કહું કે આપણે આગળનો પાઠ જોયો કે અમે ક્યાં જઈએ. ઈ પાઠમાં આપણે જોયું હતું કે લોકોને એવું કહેવામાં હતું કે તમને છે હોસ્પિટલ ને શાળા ને એવું બનાવી દેવામાં આવશે, એટલે લોકો લાલચમાં છે બીજા શહેરમાં ગયા. માઇક બંધ કરો. શહેરમાં ગયા એટલે એને છે ઈ પૈસા કમાવાની જરૂર પડી, અને પૈસા કમાવા માટે ઈ લોકોએ છે ઈ કેવી કેવી જગ્યાએ રહેવું પડ્યું. એવી જ રીતે આપણે જોઈએ તો ઘણી વખત શું થાય કે ફેક્ટરી હોય તો ત્યાં ફેક્ટરીમાં કોઈકને જોબ મળી જાય, એટલે એમ કે અહીંયા તો ફેક્ટરીમાં સારું છે, આપણને સારા પૈસા મળે છે, એટલે એ પોતાની ખેતી હોય એને ભૂલી જાય કે મારે ખેતી નથી કરવી, મને અહીંયા ખૂબ સારા પૈસા મળે છે. પણ લાંબો સમય થાય છે ત્યારે જે ફેક્ટરીમાં કામ કરતો વ્યક્તિ હોય એને શ્વસનની ચામડીની એવી કોઈ બીમારી થાય છે. આવું તમે જોયું છે કોઈ છે એ વ્યક્તિ આવું કામ કરતો હોય તો એને જ્યારે આપણે કામ કરતા હોય ને ત્યારે આપણને એમ થાય આપણને કાંઈ નહીં થાય, મને તો સારું જ છે, મને આમ છે, પણ લાંબા ગાળે છે એ આ થાય છે. હવે તમે જુઓ અત્યારનું જ આપણું ઉદાહરણ લઈએ તો લોકોએ વિદેશ જઈ અને પ્રગતિ કરી, આપણા દેશના લોકો વિદેશ ગયા હતા ને, તો એ પ્રગતિને આપણે ખરેખર પ્રગતિ નથી કહી શકતા, કારણ કે જ્યારે આ મહામારી આવી કોરોનાની ત્યારે એ બધા આપણા દેશમાં આવ્યા, આપણા દેશને એને પસંદ કર્યું અને પોતે પ્રગતિ માટે ક્યાં ગયા? વિદેશમાં. અને વિદેશ વાળા એને છે એ જ્યારે આવી મહામારી આવી જુમવાનું હતું ત્યારે એ લોકોને ત્યાં રાખ્યા ને, રાખ્યા બધાને આપણા દેશમાં મોકલી દીધા ને, અને આપણો દેશ હતો એટલે આપણે તો આપણા દેશના વ્યાસીઓને તો આપણે રાખવા જ જોઈએ, એટલે ખરેખર એ લોકોએ પ્રગતિ કરી કે નહીં એ કેવું આપણા માટે મુશ્કેલ છે. એ લોકો આગળ ભણી ગણીને મોટા થયા, વધારે શીખ્યા, વૈજ્ઞાનિક બન્યા, એન્જિનિયર બન્યા, એ બધી વાત સાચી છે, પણ એ આપણા દેશમાં છે એ ન રહેતા હતા, વિદેશમાં જઈને રહ્યા. તો ખરેખર એ વાતને આપણે પ્રગતિ કેવી ખૂબ મુશ્કેલ ભરી અત્યારે બન્યું છે, એ લોકોએ પ્રગતિ ખરેખર કરી કે નહીં, બરાબર ને? તો હવે પછી આપણે છે ઈ આ એક પ્રોજેક્ટ છે એ તમારે કરવાનો છે. હું તમને આનો ફોટો મોકલીશ. એક પ્રોજેક્ટ મેં આપ્યો છે અને આવો પ્રશ્ન તમે ક્યારેક ખેડૂત આગળ જાઓ ને ત્યારે તમને જે પ્રશ્નો થાય એ પ્રશ્નો તમારે અત્યારે નોટબુકમાં લખી લેવાના. તમે જ્યારે ખેડૂતને મળો, જેમ આપણે સફાઈ કામદારને મળ્યા અને એના અલગ અલગ પ્રશ્નો વિશે છે એ આપણે એને પૂછ્યું હતું, એવી જ રીતે આ ખેડૂતને મળી અને એના અલગ અલગ પ્રશ્નો અને એના જવાબ છે એ તમારે કરવાના છે, બરાબર છે? આજે હું પાઠ નંબર 18 ની PDF ફાઇલ મોકલી દઈશ, એટલે તમે છે ઈ પાઠ 18 સુધીની ફેરબુક તમારે તૈયાર કરવાની છે. ઓકે, ચાલો આપણો લેક્ચર છે.